દેશમાં વધી રહેલ મોંઘવારી અને તેમાં પણ હાલમાં જ સરદાર દ્વારા ગેસના સિલિન્ડરના ભાવમાં કરેલા અધધ કહેવાય તેટલા વધારાના વિરોધમાં સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટરાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. દેશમાં વધતી મોંઘવારી અને સબસિડી વગરના ગેસ સિલિન્ડરના વધેલા ભાવની સામે શહેર કોંગ્રેસની મહિલા સમિતિએ મોરચો માંડ્યો હતો. કોંગ્રેસની મહિલાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા કોંગ્રેસની સભ્યોએ સ્મૃતિ ઈરાનીના પોસ્ટર દર્શાવવાની સાથે સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોંઘવારી સામે લડવા માટે સરકાર પાસે કોઈ આયોજન ન હોવાનું જણાવીને ગેસમાં થયેલા વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. ભાવમાં વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી. આજે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા અમે કલેક્ટરશ્રીના મારફતે નરેન્દ્રભાઈ મોદી, જે આપણા દેશના વડાપ્રધાન છે, એમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસની અંદર એમણે જે રાંધણ ગેસના બાટલાની ઉપર 150 રૂપિયાનો એક જોરથી જેને કહેવાય છે જનતાને ઝટકો આપ્યો છે અને એક ભારણ વધારી દીધું છે. અને ભાજપ સરકારની કેન્દ્ર સરકારે જે આ વધારો કર્યો છે, ભાવ વધારો, એની સામે બેરોજગારીનું પ્રમાણ પણ એટલું જ વધારે છે. વેપાર ધંધા ઠપ થઈ ગયા છે, આપણે સૌ જાણીએ જ છીએ. એ બધાનો સુધારો કરવાને બદલે એ હજી મોંઘવારી વધારતા જ જઈ રહ્યા છે. અને જ્યારે રસોડાની કોઈ વસ્તુ ઉપર મોંઘવારી કે ભાવ વધારો કરવામાં આવે છે ત્યારે એનું ભારણ ફક્ત રસોડા ઉપર જ નહીં પણ પૂરેપૂરા ઘરની ઉપર એ ભારણ આવતું હોય છે. ઘરમાં જે કમાનાર વ્યક્તિ હોય છે એની ઉપર પણ આ ભારણ આવતું હોય છે અને ખાસ કરીને મહિલાઓનું જે બજેટ હોય છે એ પણ ખોરવાતું હોય છે. આજે અમે અહીં માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે જો પાછો ખેંચવામાં નહીં આવશે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું. જ્યારે કોંગ્રેસની સરકારમાં 350 કે 450 કે વધારેમાં વધારે 500 રૂપિયાનો ગેસનો બાટલો હતો ત્યારે સ્મૃતિ ઈરાની અને બીજા એમના જે નેતાઓ છે એમણે ઉગ્ર આંદોલન કરેલા હતા કે વિરોધ કરેલો હતો, તો આજે એ બધા નેતાઓ ક્યાં ખોવાઈ ગયા છે એ પણ એક પ્રશ્ન છે. એક તરફ દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે અને તેની સામે સરકાર દ્વારા રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરતા આમ આદમીના પેટ પર પાટું સમાન છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.